મિત્રો કેમ છો મજામાં ઓકે આમ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને રાખે તો ખુશ રહો સ્વસ્થ રહો ને મસ્ત રહો બધા સીતારામને જય શ્રી કૃષ્ણ આપણે આજ જવાનું છે ગામમાં જો આકડી ગામમાં જાવ

અમારે એવું કામકાજ હાલે એ તારે શું કામ ગામમાં કામ હે ગામમાં આપણી કારક કામ હોય ને થોડું ઘણું તો જવું પડતું હોય કરશન બિલ ભરવાનું એને એ બાજુ જવાનું ઓફિસે ને આપણે જવાનું છે ગામમાં થોડુંક ઝીણા મોટું લેવું છે બધા ગાડી ની બેટરી બગડી ગઈ લા હવે બીજી નાખવાની છે ને લઈ આવ્યા હે હવે બીજી નાખીને ઉપાડે તો ખબર પડે કારણ કે ઉંદીડાનો એટલો ત્રાસ છે ને બધું કાપકૂટ કરી નાખે ને બેટરી તો સારી નવી જુદી આપ પણ ઉંદેર કોઈ રહેવા નથી દેતા બધે બધું એને છે ને ધબેડે જાય અંદર સીટું વીટું ને સીટ બેટ ને બધું ધબેડે નાખ્યું હા કાપે ને કટકા કરી આપણે પૂચી ગયા છે ગામમાં ને કામ તો આપડે ઘણું બધું છે પણ આજ મણી લાગે કે આપણું કામ કઈ થાય એનું કારણ છે કે વરસાદ ચાલુ થઈ ને હમણાં વરસાદ આવી છે પણ એવું દેખાને ડોર થઈ ગયો ફૂલ એટલે આપણે પેલા બેંક નું કામ હે થોડો ઘણો એ પતાવી લે ને પછી જો મેનો ઓલું નહીં હોય બહુ તો આપણે આગળ જાઈ હો ગામમાં પંખા આપણે હે ને ખોટ બધાય નવા વરસાદ આવ્યો હોય એમાં ત્રણ પંખા ખોટકાઈ ગયા અમે એકનું ઓપરેશન કરીએ આપણે ખોલે અને હમોનમ આખે આખો ઉખેરે નાખ્યો તો ને એવું જો આપણે એનું પછી નવીકરણ કર્યું પંખાનું સર્જરી પ્લાસ્ટિક સર્જરી તો તમારો ધંધો હે ને ઓપરેશન કરવાનો ત્યાં કોઈ પણ વસ્તુ ગમે એવી હોય એ જરીક ફેરફાર થાય એટલે ખોલે પાર ખોલે પાછું ફિટ ત્યાં થઈ જાય ને હમો થઈ જાય વાંધો નતા આવતો વાણી હા રિપેર થાય તો ખબર પડે કે સાલુ થઈ તણસની નબળાઈ આવતી જાય કાયમ થી કાયમ તો પછી પંખા નો વાક અને આ બે પંખા તો મિત્રો આપણે પાણી પડ્યું ને એમાં ભરેગા એક આ ભરેગો ને એક આ ઘરનો દેવ થઈ ગયો ઘરનો પંખો દેવ દેવો થઈ ગયો કારણ કે ઘરનો તો હમણાં તો બંધવો હતો આપણે પણ એનું કારણ છે કે વરસાદ આવે ને એટલે પાણી સીધું પંખા ઉપર જ આવે એટલે ત્યાં બે ને તો ઉતારવાના જ છે બાકી જ્યાં આપણે અહીંયા ઇન્ડોરો પણ શોર્ટ આવે ઇન્ડોરામાં પંખો શોર્ટ હતી તો ઇન્ડોરાની આપણે ઉતારે લીધો આ તો પંખો રેડી હાલે આમાં તો કંઈ વાંધો નહીં ઓલ્યો એક સાલું છે એ પણ રેડી આ લે પંખા છે સામટા એટલે આમાં એક ને એક પંખો તો ઈફો જ હોય એક ને હજો કરે લે તો બીજો વાંધો થઈ જાય આ તા મને સો ટકા લાગે કે રિપેર થઈ ગયો હોય એટલી પાછું બધું ઉખેરે ને ફીટ થાય વાહ કારીગર વાહ કેટલી મજૂરી થાય હોય સાલુ માં કઈ હોય ને કઈ સોટેરી હો આ પંખો આપડો રેડી થકો ગરમી સડે ગઈ હવે સામગ્રી મારે ભેગી કરવાની રહી ઓકે ગોરી પહેરવાંધો નહીં આવે બે પંખાને આપણે રહ્યું આપણી ફિટ કરી દયા એટલી વાંધો ન આવે ઓલા બે રીહાણા એમાં આફળો આફળો રીહાણો આમાં તો કંઈ પાણી નહોતું આપણી પડ્યું એમ ઓલા બેનો વાટ જવાની કે એ ખટકાણે તો હું ખટકાઈ જાય ભેગો તો મણી ભેગો દવાખાને લઈ જાય દવાખાને તો કારક લઈ જવા પડે નહીં વાંધો આપણે ઘેર ની ઘેર થઈ જાય જોઈએ હવે બાકી છે કે હા વાવડો ખા વરસાદ આવે એટલે વાવડે બેહવાન દે જો આપણે મહેમાન જમવાનું જમવાન હે પણ અમાર મહેમાન હે ને ઘર માં એ બો એટલે કે કે વિડિયા માં નો લેતા એટલે આપણે મહેમાન તો વિડિયા માં નટ લેતા પણ આપણે હારીઓ ને લે મહેમાન ના હાટા અમાર મહેમાન બહુ હરમાવ હે

શાક છે રીંગણા ટમેટાનું બટેટા વાળા હે ને ભજીયા હે બે જાતના ભજીયા હે ને બટેટા વાળા ચટણી ને એવું બધું છે હમણાં ચાલુ કરી દે જમવાનું ને તમારે જમવું હોય તો આવી જાજો ફાઈનલી મિત્રો આપણે પોસી ગયા ગામમાંથી ઘરે અને જો આ બાજુ અંધાર ફૂલ થઈ હે ગાજે હાઈ ફૂલ વરસાદ તમને સંભળાતો હે બાકી તો જો આપણે કાલ વરસાદ આવ્યો તો કાલનું પાણી હજી તો જાય હે બીજાના ખેતરમાંથી આવે એટલે પસ જો જાઉં હેડા ભરી વાર્યું હજી પાણી ભર્યું ને આમ વેત્યાણ હે હજી ઈ પાણી હુકાણું તો આ પાછો વરસાદ આવી જાય આ પાછળ જે અંધાર હે ઈ બાકી તો જો આમથી આવે હા આમ સેટો સેટો દેખાય ને સેટો હે આમથી તો હજી મોડો આવી આમ આમથી વેલો ફૂગી છે આપણી વરસાદ આપડી ભીંજાણા પેલા ફૂગી ગયા ઘરે એટલે સારું ને તો કામ પછી બધું પડતું મૂકી દીધું ગામમાંથી ગાય ગામે કીધું વાડી વયા જાય રસ્તામાં પલરી જાય હું અત્યારે હે ધીમો ધીમો ચાલુ થયો હે વરસાદ આપણે હમણાં રોજ વરસાદ હોય જરાક ખેતરમાં પાણી ઓછું થાય ને સુકાઈ અડધામાન હતા પાછો આવી જાય વરસાદ ફૂલ આજે વેલો હે નકો કો મોડો આવે આજે મંડાણ હું વેલો લેવો આવ્યો ને તેટલી વાર હે ઝીણો ઝીણો ચાલુ થાય ગયો